May I request to share his views about the book in particular and other things, relevant things in general? અઠ્યોતેર વર્ષના યંગ મુરબી શ્રી વીરબાલાબેન, આમ થોડા હિરેનભાઈ આમ તો મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે પણ મને થોડા કન્ઝર્વેટિવ લાગ્યા. એમણે કહ્યું કે અમને એકાદ પુસ્તકનું સજેશન કરો. એમની પાસે, વીરબાલાબેન પાસે પુસ્તકો લખવા માટે હજી પૂરા 22 વર્ષ છે, ઓછામાં ઓછા ઓછામાં ઓછા. એટલે આનું તો લિસ્ટ આપવું પડે. શ્રી હિરેનભાઈ, ભાઈ શ્રી પદ્મિન, ફ્રેન્ડ્સ, ઇટ્સ અ ગ્રેટ પ્લેઝર ટુ બી વિથ યુ ધીસ ઇવનિંગ. યુ નો, આઈ વોઝ ટેલિંગ બોથ ઓફ ધેમ, I could never realize that the duo is mother and son. They have touched a real relevant issue. આપણે જેને સાંપ્રત કહીએ એવું, એટલે આ સાંપ્રત સમસ્યાઓ પર કોઈ લખે તો દે હેવ ટુ બી એપ્રિશિએટેડ બોથ ધી પબ્લિશર, દેટ ઇઝ એએમએ અને લેખકો. નોર્મલી જે વાતો આપણને એમ્બેરેસિંગ લાગતી હોય ઓર સમથિંગ વિચ વી થિંક ઇટ્સ ચેલેન્જિંગ, તો એને જરા સાઈડ પર મૂકી દઈએ છીએ. આ એક જનરલ ટેન્ડન્સી છે. અહીંયા એમણે એ સમસ્યાઓને, આઈ વુડ સે they would touch this issue head on. અને દરેક જગ્યાએ એમણે જે દાખલાઓ કહ્યા ને, બીજા અનેક દાખલાઓ પુસ્તકમાં છે, એમાં એ ઇસ્યુને એમણે ટચ કરવાનો પ્રયાસ કર્યો છે અને સફળ પ્રયાસ કર્યો છે. એક સોસાયટી તરીકે આપણે બે વિકલ્પ છે. Either we ignore such things at our cost, you know, we shy away from it, we don't discuss, we feel embarrassed, or we discuss threadbare, try to find out the solution, and solution with a, you know, મેક્સિમમ એક્સટેન્ટ ઓફ ધી લોકલ વિઝડમ વિચ ઇઝ અવેલેબલ વિથ અસ. આપણે ત્યાં તો સૈકાઓથી એક ડાપણ છે જે એમના માધ્યમથી અને આ પુસ્તકના માધ્યમથી આપણા સુધી પહોંચ્યું છે. એટલે બંને, ભલે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ હોય ને વીરબાળાબેન ભલે બીએડની કોલેજમાં ભણાવતા હોય, પણ બંને પાકા માનસશાસ્ત્રીઓ છે. એમાં એમણે જે જે દાખલાઓ લીધા છે, જે જે બાબતોને હાઈલાઇટ કરી છે, એ ઘણી ઇન્ટરેસ્ટિંગ છે. એન્ડ યુ નો, ઇટ પ્રૂવ્સ ધ પોઈન્ટ. મહત્વની વાત છે એ છે કે એ બરાબર એ એ વિષયના વિષય વસ્તુને ન્યાય આપી શક્યા છે. એક સંસ્કૃતમાં શ્લોક છે જેનો મતલબ એવો થાય છે કે દુનિયામાં જે કંઈ છે, સમગ્ર વિશ્વમાં, સમગ્ર સૃષ્ટિમાં જે કંઈ છે એ મહાભારતમાં છે, અને જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી. યુ નો, ઇટ શોઝ ધ કોમ્પ્રિહેન્સિવનેસ ઓફ અવર ક્લાસિક વિચ ઇઝ નોન એઝ મહાભારત. સદીઓથી, પેઢીઓથી એની સાથેનો આપણો સંબંધ. એ મહાભારતના દ્રષ્ટા ઋષિએ એક સરસ વાત લખી. એમણે લખ્યું કે કુરુક્ષેત્રના યુદ્ધની બરાબર તૈયારી થઈ ગઈ ને હવે તો નક્કી જ હતું કે કાલથી યુદ્ધ શરૂ થશે,
ત્યારે એક ટીટોડી, એક સામાન્ય પક્ષી, એ રોતી કકળતી કૃષ્ણ ભગવાન પાસે ગઈ. એણે કહ્યું કે કાલે તો અહીં યુદ્ધ થવાનું છે, મેં તો અહીંયા હમણાં બચ્ચાઓને જન્મ આપેલો છે, આ અમારું શું થાય, અમારા બચ્ચાઓનું શું થાય. કૃષ્ણ ભગવાને કહ્યું કે તને ખબર નહોતી આટલી બધી અહીંયા સેના ફરે છે, હાથી ઘોડા, તમે લોકો બીજે કેમ ન જતા રહ્યા? એટલે આણે કૃષ્ણ ભગવાનને બરાબર જવાબ આપ્યો કે અમને એમ હતું કે તમારી જેવા ડાયા પુરુષ વચ્ચે છે એટલે યુદ્ધ થોડું થશે. અને સાહેબ, મહાભારતના નાયકે જેના ઉપર યુદ્ધની જવાબદારી હતી, જેના જેના નિર્ણય ઉપર યુદ્ધનો નિર્ણય થવાનો હતો, એણે એવું કહેવાય છે કે એક મોટો બેલ લઈને એના ઉપર મૂકી દીધો કે જેથી એનું રક્ષણ થાય. વાત પ્રતીકાત્મક છે. સમાજનો શક્તિશાળી વર્ગ, સમાજના ઓછા શક્તિશાળી વર્ગ માટે, કમજોર વર્ગ માટે કેવી ભાવના રાખે છે અથવા તો કેવી ભાવના રાખવી જોઈએ, એ હજારો વર્ષ પહેલા એક ઋષિ આ લખીને ગયા કે જો આ ભાવના હોય તો સમાજનો નબળો વર્ગ ટકે. અને આ પુસ્તકમાં ઘણી બધી વાર અન્ડરલાઈંગ પ્રિન્સિપલ આ જ આવ્યો છે. પછી એ નબળું કે સબળું અલગ અલગ પાત્રમાં હોઈ શકે, એ મોંઘવારીના સંદર્ભમાં હોઈ શકે, એ ઉંમરના સંદર્ભમાં હોઈ શકે, એ શિક્ષણના સંદર્ભમાં હોઈ શકે. પણ સમસ્યા એવી છે કે જે કોઈ એક વર્ગને સ્પર્શતી નથી, તમામ વર્ગોને સરખી રીતે સ્પર્શે છે. અને સાહેબ, મને કહેવા દો કે વેલ ટુ ડુ વર્ગને વધારે સ્પર્શે છે. તો એ સ્થિતિમાં આ જે પ્રયાસ થયો છે એ ઘણો બધો પ્રશંસનીય છે. એક મહત્વની વાત એ પુસ્તકમાં મેં એ જોઈ કે દરેક જગ્યાએ એમણે ડુએબલ ટીપ્સ આપી છે, જે કરી શકાય એવી. સદભાગ્ય એમાં ક્યાંય એવું નથી કે જે માણસ કરી ન શકે, સરળતાથી થઈ શકે એવી ટીપ્સ એમણે આપી છે. અને એને માટે પણ એમને અભિનંદન આપવા જોઈએ. ખાલી ઇસ્યુ રેઝ કરીને છોડી નથી દીધો. ઇસ્યુ રેઝ કર્યા પછી એમણે કહ્યું કે આ મોંઘવારી છે તો શોપિંગનો ગાંડો ક્રેઝ છોડી દો. એટલે લાઈક દેટ એમણે દરેક જગ્યાએ આ પ્રમાણે એના ઉપાયો આપ્યા છે. એ એમના વિષય પ્રત્યેનું, લેખન પ્રત્યેનું આઈ વુડ સે કમિટમેન્ટ છે. બ્રોડલી સ્પીકિંગ આ ત્રણ ચાર ભાગમાં પુસ્તકને તમે વેચી શકો. એમણે બે ત્રણ વાતો જે કરી, જેમ કે એક ભાગ જે છે એ વધારે ને વધારે સમૃદ્ધિ મેળવવા માટે, સમૃદ્ધિ કોને ગણીએ એ વિષય અલગ રાખીએ, પણ કહેવાતી સમૃદ્ધિ, ભૌતિક સમૃદ્ધિ બધા મેળવવા માંગે છે એ સમૃદ્ધિ, એના માટે બધાની સતત દોડ અને એ દોડમાંથી ઊભી થતી તાણ, આ એક વિષય જેનો એમણે સારી રીતે ઉલ્લેખ કર્યો છે અને ઘણું બધું લખ્યું છે. અને આ દોડ અને તાણ એ હવે શોધવા જવાની જરૂર નથી. યુ નો, ઇફ યુ લુક વિધિન, તો બહાર તો ક્યાંય નજર દોડાવવી પડે એવું છે જ નહીં. એક બહુ સારા અધ્યાપક અને ઉર્દુના જાણીતા શાયરની એક પંક્તિઓ છે જે કદાચ પછી કોઈ ફિલ્મમાં પણ લેવાય છે. સિને મે જલન, આંખો મેં તૂફાન સા ક્યું હૈ, ઇસ શહેર મેં હર શખ્સ પરેશાન સા ક્યું હૈ. કોઈ પણ માણસને મળો એને વ્યગ્રતા કેમ છે? થોડું વધારે બાયફર્કેટ કરો
તો બે પ્રકારની વ્યગ્રતા, એક મારા પડોશીની છે મારી પાસે છે, મારી પાસે કેમ નથી, એને આઈટેન લીધી તો મારે ઝેન ક્યાં સુધી ફેરવવી. આ એટલી હદ સુધી ગયું છે કે એની છોકરીને 71% આવ્યા તો મારી છોકરીને 61% કેમ આવ્યા. આઈ મીન ધીસ કેન ગો ટુ એની એક્સટેન્ટ. નજીકના લોકો સાથેની સરખામણી કરી અને દુઃખી થવાની આ ઉપાયો કોઈ બહારથી કોઈ આપણે આપ્યા નથી. આપણે ક્યાંયથી ઇમ્પોર્ટ નથી કર્યા, આપણે જ ઊભા કર્યા નજીકના લોકો સાથે. મને ને તમને ક્યારે એવું દુઃખ થાય છે ખરું, ટાટાનું કે અંબાણીનું બેલેન્સ શીટ જોયા પછી કે આમનું નેટવર્થ બહુ વધી ગયું ને, મારું તો નેટવર્થમાં કંઈ વધારો થતો જ એ નથી થતી ચિંતા, ભલે ને એમનું ગમે તેટલું નેટવર્થ વધે, પણ તમારા કઝિનનું નેટવર્થ સાહેબ વધે જ હોય. ભાઈ તમારી ખિસ્સામાંથી કાઢી નથી ગયો, તો એક સરખામણીમાંથી ઊભી થતી વગેરતા. બીજું જે છે એના તરફ સદંતર ઉદાસીનતા. આપણી પાસે દરેકની પાસે કોઈક તો સુખ હશે જ ને, કોઈક તો સાધન હશે જ ને, અનેક હશે, એ દેખાતું નથી. અને બીજું કંઈક મેળવવાની સતત દોડ છે, બીજું શું ખબર નથી, પણ એક રેટ રેસ છે, એટલે એમાં બધાએ જોડાવું, એટલે આપણે પણ જોડાયા. આપણી પાસે છે એની કિંમત નહીં, જે નથી એની પાછળની સતત દોડ. અને એને કારણે ઘણી બધી તાણ જન્મે છે, ઘણી બધી બાબતો ઈશ્વરે આપણને એવી આપી હશે, માતાનો સ્નેહ, બેનનો સ્નેહ, સારા મિત્રો, સારું શિક્ષણ, અનેક બાબતોની. વી આર બ્લેસ્ડ વિથ સો મેની થિંગ્સ બટ વી હાર્ડલી નોટિસ ઇટ. એટલા માટે સતત કંઈ કંઈ મેળવવાની ઝંખના અને એમાંથી ઊભી થતી તાણ. એને તમે જુઓ માનસિક વલણ જ કેવું છે. અમને પબ્લિક સર્વિસમાં આનો ઘણી વખત અનુભવ થાય. મને બે પ્રકારના ગામડાઓનો અનુભવ છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ અનુભવ છે. એક એવા ગામડાઓમાં કે જ્યાં જઈએ ત્યારે જ આપણને દેખાય છે કે લોકો સુખી છે, જમીન સારી છે, વરસાદ પણ સારો થાય છે અને તળિયાના પણ પાણી છે, એટલે ખેતી સારી છે, શિક્ષણની, આરોગ્યની, ટ્રાન્સપોર્ટેશનની, રસ્તાની પ્રાથમિક સુવિધાઓ છે. એ ગામમાં જઈએ, અમે જઈએ એટલે સરપંચને થોડા આગેવાનો સ્વાભાવિક રીતે જ આવે અને એમને પૂછીએ. કેટલાક ગામોમાં એવો અનુભવ થાય, આપણને ખ્યાલ હોય કે આટલું સરસ ને સુખી ગામ છે, હમણાં કહેશે કે અમે બહુ સુખી છીએ. આપણે કહીએ કે કેમ ચાલે છે, કેમ છે, હેરાન છીએ સાહેબ, બિલકુલ હેરાન, પરિસ્થિતિ બહુ જ ખરાબ, આમાં જીવવું શી રીતે, તમે કઈ કરવા માંગો છો કે નહીં. આપણે એમ થાય કે આવા ગામડા જેવા જો દેશના બીજા 6-6.5 લાખ ગામડા થઈ જાય તો આપણે ક્યાં પહોંચીએ, અને આમનું આ આવું કેમ. એવો અનુભવ મને ઉચ્છલ અને નિઝર તાલુકાના કેટલાક ગામોનો થયો કે જ્યાં તમે જાઓ તો તમને દેખીતી રીતે જ લાગે કે પ્રાથમિક સુવિધાના સાધનોનો બિલકુલ અભાવ છે, શિક્ષણનો અભાવ, શિક્ષણની સુવિધાઓનો અનુભવ, આરોગ્યની સુવિધાઓનો અભાવ. આવા ઘણા તાલુકાઓ છે, ત્યાં જઈને પણ પૂછીએ આગેવાનો અનુભવ, પેલા તો આવે જ નહીં, કામે ગયા હોય, મજૂરીએ ગયા હોય, ક્યાંથી આવે, તમે બેસો રાહ જુઓ પછી આવે. પછી આપણે કહીએ કે શું ચાલે છે, પ્રશ્નો, કઈ તકલીફ,
એટલે આદિવાસીઓના ગામમાં એ લોકો આપણને શું કહે, સાહેબ તકલીફ નહીં મળે, દેર આર એબ્સોલ્યુટલી નો પ્રોબ્લેમ. સાહેબ આ માનસિકતા જુઓ, ત્યાં તકલીફ આપણે જોઈ શકીએ છીએ અને એમને નથી લાગતી. મારે સૌરાષ્ટ્રના ઘાયલ સાહેબે લખ્યું, એમનું આ મનોવલણ તમે જુઓ કેટલું સ્પષ્ટ થાય છે એમાંથી. એને લખ્યું છે, આશરો છે, પુસ્તકો છે, ખાટ છે, આપણે બોલો બીજું શું જોઈએ. એક જીવન સાથેનું અનુસંધાન, જીવન સાથેની સિનર્જી, અને એ જાતે જ ઊભી કરવી પડે છે. બીજી એક બાબત જે આ પુસ્તકમાં એમણે આવરી લીધી અને બહુ જ રિલેવન્ટ છે, એ મોંઘવારી અને બિનજરૂરી ખર્ચાઓ એમણે વાત પણ કરી. મોંઘવારી વિશે તો હવે શું વાત કરીએ, હવે પેલા તો ગણી શકાતું હતું કે છેલ્લે પેટ્રોલનો ભાવ વધારો ક્યારે થયો. હવે ભલભલા લોકો અર્થશાસ્ત્રીઓ ગૂંચવાઈ જાય છે, ત્યાંથી જ ગૂંચવાય છે ક્યારે કેટલો ભાવ વધારો થયો. આપણે રોજ જોઈએ કે આ કાલે ડુંગળીનો ભાવ વધ્યો હતો ને આજે આવ્યો, તો આપણે હાથમાં ગઈકાલનું પેપર આવ્યું, ના ના આજે ફરી વધારો થયો છે. એક બે મિત્રો સાથે ગયા હતા, તો એક મિત્રે 2 કિલો ટમેટા ખરીદ્યા, તો બીજા મિત્રે કહ્યું કે તું ગાંડો થઈ ગયો છે કે કેમ, તો કે તારા ઘરે ઇન્કમટેક્સ વાળાનું પૂછાણ આવશે કે 2 કિલો, આ 2 કિલો ટમેટા ખરીદનાર માણસ છે કોણ, આટલી સમજૂતી કે એક સાથે 2 કિલો ટમેટા ખરીદા જાય. આ મોંઘવારી. પણ છતાં સાહેબ એમણે કહ્યું વાત સાચી છે, છતાં પેલા ગુજરાતમાં સિંગતેલના ડબ્બાના 5 રૂપિયા વધે તેના આંદોલનો થયેલા છે, આંદોલનો થયેલા છે. યસ, આજે તમે જુઓ એની ભાગ્યે જ કોઈ વાત કરે. અમે એક ડિસ્ટ્રિક્ટમાં એક કેન્દ્રના બહુ મોટા વીવીઆઈપી આવવાના હતા, એટલે થોડા ગામ લોકોએ કહ્યું, અમે સાહેબ એક એમને અરજી આપવા માંગી, અમે કહ્યું ભાઈ રહેવા દો ને, કઈ અરજી તમારા વિરોધમાં જ હોય કે ના ના સાહેબ અરજી તો આપવી જ છે, સારું આપો. અમને થયું કે કહેશે કે અછતમાં પાણી નથી મળતું, અછતમાં ઘાસ નથી મળતું, અછતમાં રોજ નોર્મલી આ ઇસ્યુ, પણ સમય બદલાઈ ગયો છે, અમે તો એમનાથી ઘણા પાછળ. એમણે આવેદન પત્ર આપ્યું એટલે અમે એક અમારે ઓરા બેઠા છે, અમારે તલાટી સાહેબ હોય ને કહીએ ને ગમે તે પેપર ફોડી લાવે, એટલે પેપર ફોડી લાવે, સાહેબ જુઓ આ અરજી તો વાંચવા જેવી છે. કીધું વાંચવા જેવી છે એટલે શું, આપણને બહુ બધું ભાંડ્યા છે, અરે ના ના સાહેબ આપણે આમાં છીએ જ નહીં તો શું છે. એમણે લખ્યું કે અમને ટીવીનું રિલે સ્ટેશન અહીંયા આપો જેથી અમે ટીવીના પ્રોગ્રામ જોઈ શકીએ. બોલો, મને થયું કે આ તો બિલકુલ નિર્દોષ માંગણી, આવા તો ભલે 10 આવેદનપત્રો આપે, આપણે આમાં કઈ લેવા દેવા નથી. દ્રષ્ટિ બદલાઈ, પણ એનો મતલબ એવો બિલકુલ નથી કે આની ક્યાંય અસર નહીં થતી હોય. હમણાં મને આશ્ચર્ય થયું ને આઘાત પણ થયો કે એક MBA થયેલો છોકરો અને એને જે પગાર મળે 40-50 હજારની વચ્ચે શરૂઆતની નોકરી, એને કહ્યું કે અમદાવાદમાં હું ફ્લેટ ન ખરીદી શકું. ઇટ્સ અ ફેક્ટ ઓફ ધ લાઈફ. ન્યુટ્રિશનના ફિગર હું કહેવા નથી માગતો, કારણ કે એ બધું જાહેર છે, પણ આજે પણ સમૃદ્ધ રાજ્ય ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં પણ અને બીજા સમૃદ્ધ રાજ્યોમાં માલ ન્યુટ્રિશન ઇઝ અ બિગ ઇસ્યુ. 100 માંથી 50% લોકો એનેમિક કન્ડિશનમાં, મહિલાઓ વિશેષ, એટલે અસર નથી થતી એમ તો છે જ નહીં, અસર તો થાય જ. એ તરફ આપણી દ્રષ્ટિ
કેટલી જાય છે અને ન જાતી હોય તો કેમ, એ પ્રશ્ન. ખર્ચાઓનો તો કોઈ પાર નથી. એમણે સરસ દાખલા આપ્યા કે એક ડીશના 600 રૂપિયા, આમ મોડેસ્ટ ભાવ કહ્યો એમણે. હા, હવે વધારે છે. એમણે હમણાં અહીંયા એક જગ્યાએ શ્રી નારાયણ દેસાઈને કોઈ એવોર્ડ આપવાનો હતો, એમાં એમણે વાત કરી. 600 રૂપિયા કયા ને એટલે મને યાદ આવ્યું. એમણે વાત કરી કે મારી એક બીજા ભાઈની, એના સગા ભાઈની પણ કોઈ બીજા કઝિન વગેરેની, બેને જનોય આપવાની હતી અને બે કપલના લગ્ન હતા, એટલું ગાંધીજીના એક આશ્રમમાં. એટલે ગાંધીજીએ કહ્યું કે મને ભાઈ ખર્ચનો હિસાબ આપવો જોઈએ પૈ પૈનો. એટલે ડરી ડરીને લોકોએ ખર્ચ કર્યો. એને કહ્યું કે આ કુલ 6 જણ અને આ 3 બે જનોયના પ્રસંગ ને બે લગ્નના પ્રસંગ, 4. એ ચારેયનો ટોટલ ખર્ચ 6 રૂપિયાનો, ભલે વર્ષો ઘણા થયા, એમાં આ 6 લોકોને ગાંધીજીએ આપેલી પુસ્તિકાઓના ખર્ચ સહિત બધું આવી જાય. એમણે જે પુસ્તક આપે એ કહ્યું કે આનો ખર્ચ આમાં લગ્નમાં પાડો ભાઈ. તો એક અને એ ટટાર ઉભારીને પ્રવચન કરતા હતા એટ ધ એજ ઓફ 92-93. તો એને કારણે માણસનું ઘડતર થયું હશે અને ઘડતરમાં બધા પરિબળો બહુ મહત્વના છે. આજે જે એમને ટટાર ઉભારીને આપણે સાંભળ્યા, અહીંયા આપમાંથી ઘણાને પરિચય હશે કે બહુ જૂના જે જમાનામાં મહિલાઓ પત્રક જે ફોટોગ્રાફર્સ હતી જ નહીં એ જમાનામાં હોમાઈ વ્યારાવાલા કરીને આપણે એક ફોટોગ્રાફર હમણાં સુધી હતા, એમને એકવાર મળવાનું થયું હતું સરદાર પટેલ ટ્રસ્ટમાં. એમણે સરસ વાત કરી. એમને તે વખતે જ શી વોઝ 80-85 પ્લસ. એણે કહ્યું કે 5-7 વર્ષ પહેલાં હું એક ફંક્શનમાં ગઈ હતી અને એક મંત્રીશ્રીનો મેં ફોટો પાડ્યો વીઆઈપીનો. વીઆઈપીને જરા દુર્બુદ્ધિ સૂજી. એટલે એણે કહ્યું કે હું આશા રાખું છું કે આવતા વર્ષે પણ તમે મારો ફોટો પાડશો. એટલે હોમાઈ બેને જવાબ આપ્યો કે ચોક્કસ જ પાડીશ, તમારી તબિયત ઠીક લાગે છે જી. પુસ્તકમાં પણ કહ્યું છે કે કોઈક રીતે આપણું આપણા ખર્ચાઓને કેવી રીતે આપણે નિયંત્રિત કરી શકીએ. એમણે કહ્યું ને કે 15-16 વર્ષે તો છોકરાઓ હવે લગભગ જુદા જેવા થઈ જાય છે, કારણ કે બધા મોબાઈલ વગેરેમાં. પણ એ તો બહુ મોટી ઉંમર કહી. હવે 7-8 વર્ષના છોકરાઓ બોલતા નથી આપણી સાથે, કારણ કે એટલું આ મોબાઈલ ને બધા રમકડાઓ એવા છે કે છોકરાઓ લગભગ એનો ગેરફાયદો જ છે કે એનાથી તકલીફ જ છે એવો કહેવાનો આશય બિલકુલ નથી. માત્ર એમણે હિરેનભાઈ કહ્યું એ જ વાત મહત્વની છે કે ક્યાં તમે બેલેન્સ કરો છો. મારે એક ભાઈએ હમણાં સરસ વાત કરી હતી કે ગેસ્ટ આવ્યા ઘરે અને જમવાનું મોડું થતું હતું એટલે મમ્મીએ આને બૂમ પાડી ઉપર બેઠો હતો. એને મમ્મી ઉંમર લાયક એટલે પગથિયા ચડીને જવાય એવું નહોતું, કારણ કે આ ઢીંચણની તકલીફો હવે ન થતી હતી, એવું એને થવા માંડી છે. એટલે એમણે ફોન કર્યો તો એ પણ પહેલા રિપ્લાય ન કર્યો. એટલે એના ફાધરે કહ્યું કે તમે ફેસબુક ઉપર મેસેજ આપો એ તરત જોશે. બોલાવો તો ખરો જ ને. તો એ જે એક પરિસ્થિતિ છે એમાં આ એક ઉપાય છે કે જેમાં તમે આ પ્રમાણે કરી શકો. ત્રીજી જે મહત્વની વાત એ સમાજના તાણાવાણા તૂટવા માંડ્યા છે. કુટુંબ વ્યવસ્થા તૂટે, એકબીજાના સાથેના સ્નેહ સંબંધો ઓછા થાય, જે આપણી કિંમતી વારસો હતો એ ખતમ થવા માંડ્યું. દુનિયામાં જ્યાં નહોતું ને નથી એની વાત નથી, આપણે ત્યાં હતું ને નથી. યુનાઇટેડ નેશન્સે થોડા વર્ષો પહેલા
કુટુંબ, મજબૂત કુટુંબ પ્રથા ઉપરનું એક વર્ષ એ થીમ લઈને ઉજવું, દુનિયાને એ કહેવા માટે કે મજબૂત કુટુંબ પ્રથા, મજબૂત સમાજ, એ સ્વસ્થ સમાજ માટે પાયાની જરૂરિયાત છે. એ વસ્તુ આપણે ત્યાં તૂટી. આધુનિક જીવન પદ્ધતિ પ્રમાણે બધા નોકરી કરે એમાં વાંધો ન હોય, માત્ર સ્નેહનો તાતણો એકબીજા સાથે જોડાયેલો છે કે કેમ, એ મહત્વનું છે. હૂંફ તો એની જ રહે ને, હૂંફ સાધન સામગ્રી છે તો આવતી નથી. એક કુટુંબ પ્રથા અને સમાજનું એક બીજા તરફનું વલણ. 10 વર્ષની એક છોકરી 4 વર્ષના એના જરા અટ્ટાકટ્ટા ભાઈને લઈને આમ પર્વત ચડતી, પાંડુરંગ દાદા વાત કરતા હતા ઘણી વખત, તો લોકોએ કહ્યું કે આ ભારને નીચે મૂકી દે ને, છોકરી ચડતા ચડતા ઉપાડે છે કે ભાર નથી, મારો ભાઈ છે. પરસેપ્શન જુદું છે. અહીંયા એમણે આજે વાત કરી બહુ જ રિલેવન્ટ છે. શ્રી પરિમલ વસાવડા અમારા મિત્ર અહીંયા હાજર છે, અમે એક સાથે એક વખત દિલ્હી જતા ત્યારે મેં એમને વાત કરી, ત્યારે આઈ વુડ લાઈક ટુ શેર વિથ યુ કે આ આ આ સમાજમાં કેટલી બાબતો કલ્ચરમાં જડાઈ ગયેલી હતી. એમણે કહ્યું એમ, અમારા એક મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની એક માઇન્સ એકદમ બહુ જ ઇન્ટિરિયર ટ્રાઇબલ એરિયામાં છે, અને એક દિવસ સવારે હું મોર્નિંગ વોકમાં જતો તો સાથે એક સિક્યુરિટી વાળો ભાઈ હતો, નહીં તો રસ્તો ન મળે. ત્યારે મેં જોયું કે કેટલાક લોકો એક એક લાકડું લઈને કોઈક જગ્યાએ જાય છે અને ત્યાં ઢોલ વાગે છે. એટલે મેં એને કહ્યું કે આ શેને માટે જાય છે, તો એમણે કહ્યું કે આજે ત્યાં રાત્રે આ ઘરના જે મુખ્ય ભાઈ હતા એ ગુજરી ગયા છે, એટલે મરણને એક ઉત્સવ જેવો ગણીને એક તો ઢોલ વાગે છે ત્યાં. પણ મેં એમને કહ્યું કે લાકડું લઈને કેમ લોકો જાય છે, તો કે ત્યાં જ્યારે બધા જશે અને અંતિમ વિધિ કરશે ત્યારે બધાના ભેગા કરેલા લાકડામાંથી અંતિમ વિધિ થશે. સી ધ સપોર્ટ ઓફ ધ સોસાયટી. મેં એમને કહ્યું ક્યારેય ઘટે કે ના સાહેબ, ક્યારેય ઘટે નહીં. મને તો અમદાવાદ પ્રશ્ન થયો તરત જ, એ વધે જ. સમાજ કાળજી રાખે છે નાની બાબત. અમારે પ્રોફેસર જનકભાઈ અહીંયા બેઠા છે, એમના એમનું મોસાળ અને એમના નાનાનું ઘર છે ત્યાં, તો મને જાતે એટલે મારા મોટા સિસ્ટરે કહેલી આ વાત છે કે અમારે ત્યાં ઘણા બધા માલઢોર, એટલે અમારે ત્યાં છાશ વગેરે થાય, વલોણું થાય, અને લોકો આવીને છાશ ફ્રી ઓફ કોસ્ટ લઈ જાય. તો એમના સાસુ એમને એવું કહે કે આ 3 ઘરના લોકો છે ને, એમને છાશ આપતો પહેલા માખણ ઉતારી લે. એ પ્રોસેસ, એ 3 ઘરની માખણ ઉતાર્યા પહેલા એ 3 ઘરની છાશ અલગ બરણીમાં ભરી લેજો. એટલે એક દિવસ એમણે કહ્યું કે મેં એમને પૂછ્યું કે એમ કરવાનું કંઈ કારણ છે, એવું શા માટે કર્યો, તો એણે કહ્યું કે 3 ઘર છે ત્યાં દીકરીઓ ડિલિવરી માટે આવેલી છે, એટલે એમને માખણ સાથેની છાશ ત્યાં એ જરૂરી છે કે જેથી એમને ન્યુટ્રિશન મળે. સાહેબ, સમાજને સપોર્ટ તો જુઓ. અને આ ગઈકાલની વાત, આ હું કંઈ વેદવ્યાસના સમાનની વાત કરતો નથી 5000 વર્ષ પહેલાની. આપણે મોડર્ન બન્યા, ક્યાં ગયા? અંધશ્રદ્ધા જે હતી જ નહીં. નાનકદેવનો એક કિસ્સો ઘણો કહીને એમનો જ છે કે જે ઉત્તર અરે પશ્ચિમ દિશામાં બંને હાથથી અર્ઘ્ય આપતા હતા નદીમાં, એટલે પેલા પંડાએ કહ્યું કે આ પશ્ચિમ દિશામાં ક્યાં તું કોને અર્પણ કરે છે, તો કે આ બાજુ અમારું ખેતર છે ને, એને પાણી પહોંચ. તો કે મૂરખના સરદાર અહીંથી ખેતરમાં પાણી પહોંચે, તો ખેતર તો નજીક છે, ત્યાં તો પહોંચે ને, તમે આ બધા પૈસા લઈ લઈને પરલોકમાં પાણી પહોંચાડો છો ને. સી ધ પોઈન્ટ. અને આ મધ્ય યુગમાં હું સુરતમાં હતો ત્યારે એક સ્કૂલ વાળા આવ્યા કે અમારું વિજ્ઞાન મેળાનું ઉદઘાટન કરવા અને શરૂઆત કરવાની, એમાં આવજો, વિજ્ઞાન મેળો આપણે જાણવાનું મળે, છોકરાઓ સાથે ઇન્ટરેક્ટ કરવાનું મળે, એક ટીચર તમને લેવા આવશે સુરતના. આપણે અહીંયા જ્યારે સ્કૂટરો ઉપર ટીચરો આવતા ને ત્યાં મારુતિમાં આવતા, હવે આપણે ત્યાં મારુતિમાં આવે, ખબર નહીં કઈ ગાડીઓમાં ત્યાં જ આવતા હશે. સુરત એટલું આગળ જ આપણે,
એટલે એ મારુતિમાં આવ્યા બીજા દિવસે. મેં એને કહ્યું કે કેમ મોડા થયા તમે, આપણે પ્રોગ્રામમાં મોડા પડશું. કે સાહેબ મને બહુ ક્ષોભ થાય છે કે મારે મોડું થયું. પણ મેં કીધું ના ના કારણ કહો, તમે તો ચોક્કસ ને શિક્ષકો તો આમે ચોક્કસ હોય. કે સાહેબ જોવા દો ના ના મેં તો વાત જ કરો. તો કે હું બહાર નીકળતો હતો ને, ગાડી ચાલુ કરી અને એક બિલાડી આડી ઉતરી. સાહેબ પછી મારે ઘરે જવું પડ્યું અને પાછું ભગવાનને અગરબત્તી કર્યું. આ સાહેબ મને કોણ કહે છે? વિજ્ઞાનનો શિક્ષક. અને હું કયા પ્રસંગ માટે જવાનો છું? વિજ્ઞાન મેળાના ઉદઘાટન માટે. આ બધી બાબતોના મૂળમાં જે કોઈ પ્રશ્નો છે એ આપણા ઊભા કરેલા પ્રશ્નો છે. આપણે જેનો ઉકેલ લાવવો પડશે. 1938 કે 1939માં અહીંયા એમજે લાઇબ્રેરીનું ભૂમિપૂજન કરતા મહાત્માજીએ કહ્યું કે સરદારને આ શહેર સમૃદ્ધ બને એમાં રસ છે. સરદાર પટેલ મ્યુનિસિપાલિટીના પ્રમુખ. પણ શહેરની બાહ્ય સમૃદ્ધિ જ સારી બને એનાથી શહેરીજનોએ બહુ રાજી થવાની જરૂર નથી. એ સારું છે, પણ શહેરની શોભા તો ત્યારે જ વધશે. ગાંધી આ કેટલા વર્ષો પહેલા કહ્યું કે જ્યારની શહેરની આંતરિક સમૃદ્ધિ પણ વધશે. દરેક જણને પોતાની નીડ પ્રમાણે મળે એવી કુદરતી વ્યવસ્થા છે, પણ ગ્રીડ માટે સાહેબ કોઈ વ્યવસ્થા નથી અને કોઈ વ્યવસ્થા થઈ શકે એમાંય નથી. સમૃદ્ધમાં સમૃદ્ધ રાષ્ટ્રો પણ આ વ્યવસ્થા કરી શકે એમ નથી. એટલે ફરી બેક ટુ ધ બેસિક્સ ઉપર ગયા વગર છૂટકો નથી, જે તરફ આ પુસ્તક અંગુલી નિર્દેશ કરે છે. છેલ્લે સાબરમતી આશ્રમની ગાંધીની વાત કરીને મારી વાત પૂરી કરવા માંગુ છું, કારણ કે આ બાબતમાં પણ એ નંબર વન છે. પ્રસંગ લખાયો છે કે એમણે સાબરમતી નદી તે વખતે ભરપૂર વહેવા માટે નર્મદાનું પાણી બોરો નહીં કરવું પડતું હોય, એટલે સાબરમતીનું જ પાણી જતું હતું. એમાંથી એક નાનો લોટો ભર્યો એટલે એક સાથી મગનભાઈ ગણું કરીને એમનું નામ, એણે કહ્યું કે આટલી મોટી નદી જાય છે અને એક લોટો ભરીને શું કરો છો તમે? એ વાત એ સમાજને બાલમુકુંદ દવે નામના એક જાણીતા કવિએ સરસ થોડી પંક્તિઓમાં મૂકી કે બાપુ અહીં પાણીની શી ખોટ, આ નદી વહી જાય મોટી અને તમે ભરી એક નાની શી લોટી. હવે જુઓ એમણે કહ્યું બાપુની ભ્રમર ઉચકાય ખીજાયા, કે કેવી વાત કરે છે ભાઈ, નદી મારા એકલાની ઓછી છે કઈ? જીવજંતુ પશુ પંખી માણસ એ સૌનો એમાં ભાગ. અને પછી સાહેબ ગાંધીએ એક એટર્નલ ટ્રુથ કહ્યું, મારા ખપથી મારી જરૂરિયાતથી લઉં જો અધિક હું તો બનું પ્રભુનો ગુનેગાર. સાહેબ જે ફિલોસોફી જેને આપણે ઇનહેરિટ કરીએ છીએ કે દરેકને પોતાની જરૂરિયાત પ્રમાણે મળે અને દરેક સર્વે ભવંતુ સુખીના કેટલા બધા વર્ષો પહેલા લખાયું હશે, આ જ ભાવનાને મૂર્તિબંધ કરવા માટે. એટલે એ બધી બાબતોને આવરી લઈને એક સરસ પુસ્તક એમણે આપ્યું અને બીજા 22 સરસ પુસ્તકો આપવાનું વચન આપ્યું. એને માટે આપણે એમને ખૂબ ખૂબ આભાર માનીએ, એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને આપની સાથે આ મારી વાત શેર કરવાનો મને તક મળી એના માટે મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. આપ સૌનો ખૂબ આભાર માનું છું.